विवादो वच्चे राजकोट नागरिक बैंकनी चूंटणी योजाशे। राजकोट नागरिक बैंके चूंटणीने लईने कार्यक्रम जाहेर कर्यो, जेमां आवतीकालथी चूंटणी माटे फॉर्म भरवानी शरूआत थशे। तो 9 नवेम्बरे फॉर्मनी चकासणी करवामां आवशे, साथे ज 11 नवेम्बर सुधी फॉर्म परत खेंची शकाशे अने 17 नवेम्बरे मतदान करवामां आवशे। आ चूंटणी माटे 19 नवेम्बरे मतगणतरी हाथ धरवामां आवशे। ઉલ્લેખનીય છે કે નાગરિક બેંકના 21 ડિરેક્ટર માટે આ ચૂંટણી યોજાશે, જેમાં 2 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી, જ્યારે 1 બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે। વિવાદોની વચ્ચે હવે નાગરિક બેંક છે તેની ચૂંટણી છે તે જાહેર કરવામાં આવી છે, જ્યારે 21 જેટલા ડિરેક્ટરોની વચ્ચે ડિરેક્ટરો માટે આ ચૂંટણી છે તે યોજાનાર છે। આગામી 4 તારીખ એટલે કે આવતીકાલથી આ નાગરિક બેંકની ચૂંટણીના ફોર્મ છે તે ભરાવવાની શરૂઆત થશે। 9 તારીખમાં ફોર્મની ચકાસણી છે તે કરાશે અને 11 તારીખ સુધી ફોર્મ છે તે પરત ખેંચી શકાશે, જ્યારે 17 તારીખે મતદાન યોજાશે અને 19 તારીખે મતગણતરી કરવામાં આવશે। જ્યારે 21 જેટલા ડિરેક્ટરોની ચૂંટણીને લઈને હવે જે છે તે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। બેંક ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે મદદનીશ અધિકારી તરીકે રજીસ્ટ્રારની નિમણૂક છે તે કરવામાં આવી છે। આવતીકાલથી ફોર્મ ભરાવવાની શરૂઆત થશે। 2 જે 21 ડિરેક્ટરો છે તેમાંથી 2 જે બેઠકો છે તે મહિલા અનામત માટે છે, 1 બેઠક છે તે અનુસૂચિત જાતિ માટેની રાખવામાં આવી છે। જ્યારે હવે આવતીકાલથી આ ચૂંટણીના ફોર્મ ભરાવવાની શરૂઆત થશે। એક તરફ જે નાગરિક બેંકના વિવાદો છે તે સામે આવ્યા હતા, મામા ભાણિયાની લડાઈના જે વિવાદો સામે આવ્યા હતા, અનેક છેતરપિંડીના આક્ષેપો પણ નાગરિક બેંક ઉપર લાગ્યા હતા, એવામાં હવે આ તમામની વચ્ચે ચૂંટણી જાહેર થઈ છે અને આવતીકાલથી વિધિવત રીતે આ ચૂંટણી માટેના ફોર્મ છે તે ભરાવવાની શરૂઆત થશે। કેમેરામેન ધવલ સાથે ભાવેશ અંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।